શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 31 જાન્યુઆરી 2024, બુધવારનો દિવસ છે, તિથિ છે પંચમી, પૌષ વદ પાંચમ, નક્ષત્ર છે હસ્ત, યોગ છે સુકર્મા અને કર્ણ છે ઘર. ચંદ્ર આજે કન્યામાં છે, તો આજે જન્મ થાય તે બાળકની રાશિ કન્યા હશે અને તેના જન્માક્ષર હશે પ, ઠ અને અણ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. હવે શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજનો દિવસ મિશ્ર પરિણામવાળો રહેશે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ માટે આજે ખૂબ સરસ દિવસ છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધો માટે અને કૌટુંબિક સ્તરે આજે દિવસ ઉતરતો જણાઈ રહ્યો છે. સંબંધોમાં નજીવી બાબતે વાદવિવાદ ના સર્જાય તેની તકેદારી લેવી. હવે જોઈએ વૃષભ રાશિ. આજનો દિવસ વૃષભ રાશિ માટે ખૂબ સરસ છે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય માટે અનુકૂળ દિવસ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકો છો. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. એકંદરે દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ તણાવ ભર્યો રહેશે. ભાગીદારીના ધંધામાં આજે નુકસાન થવાનો ભય છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવા કાર્ય આજે શરૂ કરવા નહીં. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. પૌષ્ટિક અને સમતોલ આહાર લેવો. સામાજિક વ્યવહાર માટે કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે. જીવન સાથે સાથે અણબનાવ બની શકે છે. એકંદરે દિવસ તણાવ ભર્યો રહેશે. તમારી કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે. તમારી કારકિર્દીની પ્રગતિ માટે કાર્યરત રહેશો. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી. વિલંબ કરવો નહીં. સરકારી કામોમાં પણ અનુકૂળતા જણાય. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સરસ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે છે. સિંહ રાશિ. આજે સિંહ રાશિનો દિવસ સારો છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું આયોજન કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો. કન્યા રાશિ. આજે કન્યા રાશિનો દિવસ સામાજિક કાર્યો માટે બહુ સરસ છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. હવે ધંધા રોજગારની વાત કરીએ તો આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરો અને કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. જમીન મિલકતના દસ્તાવેજનું કામ આજે તમે કરી શકશો. આરોગ્ય યથાવત રહેશે.
તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, ખાસ કરીને સ્વાસ્થ્ય માટે. તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે. આજે અકારણ ચિંતા બેચેનીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં આજે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ મોટા કાર્ય હોય, કારકિર્દી અથવા તો વેપારને લગતા, તો આજે મુલતવી રાખવા આપની માટે યોગ્ય રહેશે. વેપાર ધંધામાં આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. આજે તમારા કામ કરવાના ઉત્સાહમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. જો નોકરી માટે શોધ કરતા હો તો ત્યાંથી પણ આજે નકારાત્મક જવાબ સાંભળવા મળી શકે છે. સંબંધોમાં પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. દસ્તાવેજનું કામ કરવું હોય તો આજે તમે સફળતાથી પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે કાર્યરત છે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને આજે આનંદ અને ઉત્સાહમાં દિવસ વિતાવશે. ધનુરાશિ. ધનુરાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું થશે. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. તમારી કલ્પના શક્તિ અને સંચાલન ક્ષમતાથી તમારા સંબંધોમાં સુધાર લાવી શકશો. મકર રાશિ. મકર રાશિ માટે આજનો દિવસ સારો છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. તમારા મહત્વના કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્નોમાં સફળતા મળશે. સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે. નાણાંની લેવડ દેવડ માટે દિવસ સારો જણાય છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. તમારા ભાઈ બહેનો સાથે મિલન મુલાકાતના યોગ બની રહ્યા છે. તેમના માટે તમે ખર્ચ ખરીદી કરી શકો છો. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધો માટે દિવસ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે આનંદમાં સમય પસાર કરી શકશો. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી આપની માટે ખૂબ આવશ્યક છે. આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો આજે મુલતવી રાખવા. આપના માટે તે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. જીવન સાથે સાથે અણબનાવ બની શકે છે. આજે તમારા વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત ધ્યાન આપશો. તેમજ તેમની દવાનો ખર્ચ પણ આજે આવી શકે છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. આજે યોગ પ્રાણાયામ કરવાથી મનનો ઉચાટ દૂર કરી શકશો. મીન રાશિ. મીન રાશિ માટે મિશ્ર દિવસ રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. તમારા કાર્યક્ષેત્રમાં સરકાર તરફથી કે સરકારી કામોમાં લાભ થઈ શકે છે. નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખવી. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન પણ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સામાજિક કાર્યો માટે ખર્ચ પણ થઈ શકે છે. આજે સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસથી સમય વિતાવી શકશો. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.